એક્ઝિટ એટલે શું છે તમારે વાદળ ઉપર જોઈને એમ નક્કી કરો વર્ષે તો કરી ન લ્યો અત્યારે માહોલ જોવા મળે એમ સૂચવે છે કે ભારતીય જનતા પાર્ટી એટલે કે મોદી સરકાર ત્રણ સીટ ડેન્જર ઝોન ની માનવામાં આવે છે સુરેન્દ્રનગર કચ્છ અને જામનગર રાજકોટમાં પણ દોઢ થી બે લાખ થી વધુ મત થી પરસોત્તમભાઈ જીતી જશે રૂપાલા આવી વાત છે આજથી શેરી ગલ્લી કે મહોલામાં નેતાઓ દેખાય નહીં તો નવાય નહીં કારણ કે હવે ચૂંટણી પૂરી થઈ ચૂકી છે આજે છેલ્લા તબક્કાનું મતદાન હતું અંતિમ તબક્કાનું તે પણ પૂર્ણ થઈ ચૂક્યું છે અને પરિણામ પહેલા હવે એક્ઝિટ પોલ આવવા લાગ્યા છે ત્યારે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર રાજકીય વિશ્લેષક કે ચૂંટણીની શરૂઆતથી લઈને આજ દિન સુધી ગુજરાતીને પોતાનો અવાજ સમજે છે ગુજરાતીઓ જે વિશ્વના ખૂણે ખૂણે વસતા ગુજરાતીઓ જેમના રાજકીય વિશ્લેષકની વાત હોય કોઈ પણ વાત હોય હંમેશા રીતે વ્યક્ત કરે છે તેવા જગદીશભાઈ મહેતા સર આપણી સાથે જોડાયા છે સર ચૂંટણીની શરૂઆતથી આજે એક્ઝિટ પોલ સુધી આપણે સતત ચર્ચા કરતા આવ્યા છીએ અને હવે ચૂંટણી પૂરી થઈ ચૂકી છે એક્ઝિટ પોલના પરિણામો પોલ પરિણામો શું આવશે એક્ઝિટ ધીમે ધીમે દેખાવા લાગ્યું છે શું લાગી રહ્યું છે સર જુઓ પહેલા તો હિન્દુસ્તાનના ઇતિહાસની આ પહેલી એવી ચૂંટણી હતી જેનો કોઈ મુદ્દો નહોતો જેને કહેવાય લહેર જે મોદીની વેવ મોદીમ મોદીનો કરિશ્મા એ જે વાતો અગાઉના હતી બે હજાર ચૌદ ઓગણીસ અને આ અત્યારે ચોવીસ તો પહેલી વાત તો એ કે નરેન્દ્ર મોદીની સરકારની ત્રીજી ટર્મ છે આ હેટ્રિક કરવા જઈ રહ્યા છે એટલે એની પાસે જે એની ઉપલબ્ધિઓ હતી એ ગણાવવાની વાત હતી વિપક્ષો પાસે કોઈ મુદ્દો નહોતો જે સરકારની ખામીઓવાળો હોય એ સ્વાભાવિક છે એ હતો પરંતુ આ પહેલી ચૂંટણી આમ તો એવી થઈ કે જે મેઇન એજન્ડા જેને કહેવાય મેઇન મુખ્ય મુદ્દા કહેવાય એ સાઈડમાં રહી ગયા અને પ્રાદેશિક થી માંડીને અલગ અલગ ઘટનાક્રમ જેમ બનતો ગયો એ મુદ્દા હાઈલાઈટ વધારે થઈ ગયા એને કારણે તમારા મુખ્ય મુદ્દાનું કશું જ ના આવ્યું જે તે મુદ્દામાં તમે શું કરો જે તે મુદ્દામાં કોઈ શું કરી શકે એના ઉપર આખી લડાણી જેમ કે એક્ઝામ્પલ સમજાય એટલે કહું ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું આંદોલન આખે આખું બધું જ કોંગ્રેસનો મેનિફેસ્ટો ક્યાં ગયો ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ ક્યાં ગયો આટલી ઉપલબ્ધિ ક્યાં ગઈ કોંગ્રેસે શું કર્યું કશું જ નહીં ક્ષત્રિય સમાજ નું આંદોલન થયું એટલે હવે એમાંથી શું થવાનું છે એના આધારે રહ્યું આવું અલગ અલગ જગ્યાએ આ વખતે બનવા પામ્યું છે એટલે પહેલી વાત તો એ કે હિન્દુસ્તાનના ઇતિહાસની આ મુદ્દા વગરની આમ જોવો તો ચૂંટણી છે સામાન્ય રીતે કહેતા હોય કે મુદ્દા આધારિત લડાવવી જોઈએ પણ મુદ્દા નહીં આ વખતે છે ને ચારેક ઓર જે જે પ્રસંગો બને એને આધારિત લડાવવાની છે નંબર વન નંબર ટુ સાત ફેસમાં ચૂંટણી થઈ ઓવરઓલ તમે જુઓ તો શાંતિપૂર્ણ રીતે બધું પૂરું થયું પશ્ચિમ બંગાળ જે સળગતું રાજ્ય છે ત્યાં કેટલીક આવી બધી છૂટપૂટ ઘટનાઓ બની અને વાત કરો તો મોટાભાગે શાંતિપૂર્ણ રીતે સાતે સાત તબક્કામાં પાંચસો ને તેતાલીસ લોકસભાની બેઠકોની ચૂંટણી પૂરી થઈ પરંતુ હવે જે રજૂ થવાના એક્ઝિટ પોલ છે બિલકુલ પહેલી વાત તો એ કે એક્ઝિટ પોલ એ શું છે બહુ સમજવા જેવું સારું હોય છે કે પહેલાં જે હોય છે જે પ્રી પોલ ચૂંટણી પહેલાં એ લોકોને પૂછીને એના ક્યાં વિસ્તારમાં શું પ્રશ્નો છે લોકોનો શું લાગણી છે વગેરે વગેરે એને જોઈને એ જે આંકલન કરવામાં આવે એને પ્રી પોલ કહેવામાં આવતું હોય છે અને હવે છે એક્ઝિટ પોલ એક્ઝિટ પોલ એટલે કે મતદાન મથકમાંથી હું મત આપીને બહાર નીકળું ત્યારે મને સ્પેસિફાઈ પૂછવામાં આવે કે ભાજપ કે કોંગ્રેસ દાખલા તરીકે તો હું કહી દઉં કે કોંગ કોંગ્રેસ હોય તો કોંગ્રેસ ને ભાજપ હોય તો ભાજપ એટલે એ છે ને મોટા ભાગે સાચું પડતું હોય છે એક્ઝિટ પોલ જે હોય છે અનેક એજન્સીઓ જે છે એ આ એક્ઝિટ પોલ્સ કરે છે અને પછી ટીવીની વિવિધ ચેનલો સાથે એ ટાઈપ હોય છે એટલે હવે તમે હમણાં જોજો આજે રાતના સાત વાગ્યા પછી આમ તો અત્યારથી પણ વિશ્લેષણ તો શરૂ થઈ ચૂક્યું હશે પણ સાત વાગ્યાથી કાલ સુધી અને પછી બે ત્રણ દિવસ આમ ચાલ્યા જ રહેશે પણ ધડાકા ભડાકા થવા મળશે ક્યાં કેટલી બેઠક મળશે કયા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને શું નુકસાન છે કોંગ્રેસને કઈ રીતે અપર થઈ વગેરે વગેરે તો એક્ઝિટ પોલ જે છે મોટા ભાગે સાહીઠ સિત્તેર ટકા જેવું સાચું પડે છે દર વખત નહીં પણ મોટા ભાગે સાચું પડે છે અને આમ જુઓ તો દરિયાના કિનારે બેસી અને ઊંડાઈ માપવાની ઘટનાનું નામ છે એક્ઝિટ પોલ બરાબર કે લોકો કે માની લેવામાં આવે હવે અત્યારે જે એક્ઝિટ પોલની તમામ એજન્સીઓ કામે વળગી છે એ બધા અને બજાર આ બેની પેરેલ લડત ચાલી રહી છે જે એજન્સી જે હોય છે એ વૈજ્ઞાનિક પદ્ધતિથી અર્થાત એક્ઝિટ પોલને મત આપીને બહાર નીકળે એ લોકોને પૂછે અને પાછા એના વેરીએસનો વિવિધ સેમ્પલ્સ લે એટલે કે હજારોની સંખ્યામાં ધારો કે રાજકોટ શહેર હોય તો એના ચારેય ખૂણે એના માણસો હોય ચારેય ખૂણે અને વિવિધ પોકેટ્સમાં મુસ્લિમ બહુલ્ય વિસ્તાર હોય અમુક કોમ્યુનિટીઝનો બહુ વિસ્તાર હોય ધારો કે અહીંયા ક્ષત્રિય આંદોલન થયું તો એના જે એજન્સીના લોકો છે એ ક્ષત્રિય બહુલ્ય વિસ્તારોમાં પણ ખાસ કરીને જાય પટેલ વિસ્તારમાં જાય ભારતીય જનતા પાર્ટીનો અસંતુષ્ટ વિસ્તાર જે અમરેલી જેવો હોય તો ત્યાં પણ જાય એટલે ટૂંકમાં જનમાનસને કાયદેસરની નાડ જેને કહેવાય એ એમાં તપાસ કરીને પછી લોકો એજન્સીઓ માને ધારણા રાખે કે ગુજરાતમાં ધારો કે છવ્વીસ છે તો એને કેટલી મળવી જોઈએ કેટલી મળે એમ લાગે છે એવું જ બીજું છે સટ્ટા બજાર હવે સટ્ટા બજાર તો આના કરતાંય વધુ સારું અથવા તો વધુ સટીક સાબિત થતું હોય છે મોટાભાગે કારણ કે એમાં તો લાખો કરોડો રૂપિયાના હાર જીતનો પ્રશ્ન છે આ જે એજન્સીસ છે એમાં ખર્ચો થાય છે પણ એમાં લાખો રૂપિયાના હારજીત કે જુગાર નથી રમાતો એમાં જે બાકાયદા જે આવક જાવક થાય છે કારણ કે હમણાં એક્ઝિટ પોલ આવશે વિવિધ ચેનલ્સમાં લ્યો એટલે એક તો એ જે તે ચેનલ્સવાળાની અરે ટાય અપ કરેલું હોય એટલે એની અરે જે આર્થિક વહીવટ હોય તે તદઉપરાંત પછી જે એડવર્ટાઇઝમેન્ટ આવતી વચ્ચે વચ્ચે આવતી જાય એ બધાના વગેરે પણ એમાં જુગારનું સ્થાન ઓછું હોય છે સટ્ટા બજાર તો નૈરો જુગાર છે પણ એ જુગાર એવો છે કે કોણ કેમાં દાવ રમે એટલે સ્ટીલ ટુડે અત્યારે પાંચસો તેતાલીસ બેઠકની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે એમાં ઓવરઓલ તમને કહીશ કારણ કે આઠ દસ પંદર એજન્સીસ હોય છે ટાઈમ્સ નાવથી માંડીને જે કોઈ તમે કહો છો દરેક દરેકની એબીસી હોટર્સ સીએ સીઆરઓ હોટર વગેરે કરીને અલગ અલગ નામની ટૂંકમાં બધી એજન્સીઝ હોય છે આઠ દસ બધાના રિપોર્ટ બહાર પડશે અને સટ્ટા બજાર પણ જે અત્યારે આપણને માહોલ જોવા મળે એ છે કે ભારતીય જનતા પાર્ટી એટલે કે મોદી સરકાર જે ચારસો કે પાર અપકી બાર ચારસો કે પાર ઈ જે વાત કરે છે એ મોટા ભાગે પૂરું નહીં થાય ચારસો કે પાર વાળી વાત પૂરી નહીં થાય એના અનેકવિધ ફેક્ટર છે પણ થશે તો શું થશે પેલા આપણી ઉત્કંઠાનો અંત આવે એટલે કહી શકાય બિલકુલ બિલકુલ કે ત્રણસોની આળેગાળે એટલે કે બસો સત્તાણુ થી ત્રણસો એની આળેગાળે બસો થી ત્રણસો ભારતીય જનતા પાર્ટીની ટિકિટ બેઠક મળે એમ છે બાકી એના જે સાથી પક્ષો છે એને બાકીના સાથી પક્ષોને સાહીઠ થી પાંસઠની આળેગાળે મળે એમ છે અર્થાત નરેન્દ્ર મોદી સરકારની હેટ્રિક પાકી છે આ કન્ફર્મ છે એમાં કોઈ મિનમેક નથી પણ જે ચારસો કે પાર ની વાત છે એ આપણે જેમ ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠક અને એ પાંચ લાખની લીડ ની થી વધુ થી જીતવાની જે વાત છે એની જેમ ઈ ફળીફૂટ થવાનું નથી ચારસો કે પાર વાળું એવી અત્યારે ધારણા છે જે ઓવરઓલ સરેરાશ એમ કોઈએ તમને ત્રણસો ને સિત્તેર એ આપ્યું હોય છે ઘણા એમ કે છે કે ચારસો ને પાર હોઈ જશે પણ એવા એકલ દોકલ છે પણ બાકીની જે બધી એજન્સીઓ છે એ બધાનો સરવાળો તમે જો સરેરાશ કાઢો એવરેજ તો એ માનવામાં આવે કે ત્રણસો ને આડેગાળે ભારતીય જનતા પાર્ટીને ઇન્ડિવિજલી કેપેસિટીમાં મળશે અને એના બાકી જે સાથી પક્ષો છે એનડીએના એને સાહીઠ પાસઠ બેઠક મળશે એટલે ત્રણસો ને પાસઠ જેવી બેઠકની આળેગાળે કરી અને નરેન્દ્ર મોદીની સરકાર દસમી કે અગિયારમી જૂને શપથ લેશે કોંગ્રેસ જે છે એ પચાસથી માંડીને શરૂ કર્યું હતું તો અત્યાર સુધીમાં હેંસીને આળેગાળે રમી રહ્યા છે કેટલાકે એકસો દસ ને એકસો વીસે એ આપી છે તો એ તો જે થાય પણ એવરેજ હું તમને કહું છું હેંસી ને એવું ને આળે ગાળે એટલે એને થોડુંક વધ્યું એનું જે તમે કહો છો અત્યારની જે સિચ્યુએશન એના કરતાં વધ્યું અને એ વધવા પાછળનું કારણ જે છે કે આ જે રીતે આ લોકોનું ગઠબંધન થયું અને ભારતીય જનતા પાર્ટીના પણ મુદ્દા જે થોડાક બહેતરાણા એને કારણે થોડુંક થયું એક તો એન્ટી ઇન્કમ્બન્સી તો હોય જ કોઈ પણ ગવર્મેન્ટ જ્યારે આટલી રીતે બે ત્રણ ટ્રમ્પથી કામ કરતી હોય તો એણે ભલે લાખ સારા કામ કર્યા હોય પણ જગતમાં તમામ માણસોને તમામ રીતે તમે સંતોષ આપી શકતા નથી આપણા કુટુંબમાંય તમે ગમે એટલી ઉદારતા દાખો તો એ બે જણા તો રિહાતા હોય એ તો આ તો એવડો મોટો દેશ છે એટલે નરેન્દ્ર મોદી ગમે તે કે અમે ધારો કેમ કે અમે વડાપ્રધાન આવાસ યોજનામાં મેં હજારો કરોડો રૂપિયા એટલે કે ત્રણેક કરોડ જેટલા મકાન આપ્યા છે ઉજ્જવલા યોજનામાં મેં ગેસના બાટલા મફત આપ્યા છે લાખો કરોડો શૌચાલયો બનાવ્યા છે વગેરે વગેરે કિસાન નિધિમાં તમને બધાને ત્રણ ત્રણ હજાર રૂપિયા ઘરમાં ખેડૂતના ખાતામાં નાખ્યા છે એ વાત બધી હોઈ શકે છે રોડ રસ્તા બનાવવા એરોડ્રામ બનાવવા મેડિકલ બનાવ્યું છે સીટ્સ વધી ગઈ છે એઈમ્સ બન્યા છે બધું છે જે છે એ તો છે જ પણ આમ છતાં કેટલાક પ્રશ્નો એવા છે કે જેનો જવાબ મોદી સરકાર પણ આપી શકી નથી જેમ કે બેરોજગારી જેમ કે મોંઘવારી જેમ કે ખેડૂતોને એની ઉપજના ભાવ એ જે ટેકાના ભાવ માગે છે જે રીતે કે ભાઈ તમે લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરો એમાં જે વાત હતી એ પણ હજી પૂરું થયું નથી અચ્છે દિન અભી આયે નહીં એ અને ખેડૂતોની આવક બમણી થઈ થઈ નથી દર વખત રોજ બધાને એમ કીધું કે ભાઈ દર વર્ષે અમે બે ત્રણ કરોડ લોકોને રોજગારી આપશું એ હવે ભારતીય જનતા પાર્ટી અથવા તો મોદી સરકાર એમ કે છે કે રોજગારી તો અમે એનાથી પણ વધુ લોકોને આપી છે કારણ કે પીએફ ખાતા એના જ ખોલે કે જો રોજગારી મળી હોય તો પીએફ ખાતું જે છે એ તો અધિકૃત છે એની સંખ્યા વધી ગઈ એનો અર્થ એમ છે કે જે પહેલા એમ્પ્લોઈઝ હતા એમ્પ્લોઈઝ વધ્યા છે એ હકીકત છે પણ બધા જે આપણી માન્યતા એટલે કે લોકોમાં જે હોબાળો છે અને વિપક્ષો ખાસ કરીને જે હોબાળો કરે છે એ શું છે કે ભાઈ સરકારી ભરતી તમે કરતા નથી અત્યારે જે થાય છે એ બધું કેવું છે કોન્ટ્રાક્ટ આધારિત થાય છે એટલે એને પરમાનન્ટ નથી હોતું અને આપણા જે છોકરાઓ ભણી ગણીને તૈયાર થઈને બહાર નીકળે છે કોલેજ યુનિવર્સિટીમાંથી એને એમ છે કે ભાઈ સરકારી ભરતીના અનેકો પદ ખાલી છે ત્રીસ લાખ જેટલા પદ ખાલી હોવાનું કેન્દ્રમાં સ્ટેટમાં તો જુદું આવા ટોટલ કેન્દ્રીય જેટલું છે કેન્દ્રમાં એટલે ખાલી દિલ્હીમાં નહીં આખા દેશમાં જેટલી કેન્દ્રીય જે સંસ્થાઓ છે એજન્સી જેમ કે રેલવે એરપોર્ટ વગેરે તો આ બધામાં ત્રીસ લાખ જેટલા તો પદ એમાં ખાલી છે અને સ્ટેટમાં જુદા તો વિપક્ષો એમ કે છે કે આ રોજગારી જે પદો ખાલી છે એને કારણે કામ ખોરંભે પડે છે સ્કૂલોમાં ટીચર નથી તમે જાણીએ છીએ ડોક્ટર્સ નથી હોસ્પિટલ્સમાં અને બધા જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એ પણ એમને રખડે છે રજડે છે એ બધી જગ્યાએ તમે એમ કે લગત જે કોઈ સ્ટાફ હોય એક્ઝિસ્ટિંગ સ્ટાફ જેને કહેવાય એની તમે ભરતી કરો એટલે ઈ એનો આક્ષેપ છે એટલે આ બધી બાબતો યથાવત જ છે કે બેરોજગારીનો હજી સંતોષ નથી પછી મોંઘવારીમાં સંતોષ નથી અચ્છે દિન એ ખેડૂતોને હજી સુધી એવું નથી થયું કે મારી આવક ડબલ થઈ ગઈ આ બધી જ સનાતન સત્ય છે પણ એની સામે ભારતીય જનતા પાર્ટી એમ કે છે કે અમે ત્રણ વર્ષ સુધી કામ કર્યું અમે આટલા આટલા વિકાસના કામો કર્યા આ બે મુદ્દા જે હતા એમાં નરેન્દ્ર મોદી સરકારે જે જે વાત કરી એ એટલી બધી રિપીટેશન 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 થઈ કે લોકોને હવે અથવા ગયો કંઠસ્થ થઈ ગયું એટલે હવે એમાં ન ન રહ્યો એમાં એને સામે લોકોને એમ થયું કે કે આ તમે આજે નવી વાત કરો કારણ એડવર્ટાઈઝમેન્ટ છાપાઓમાં આવતું અને મીડિયા ટીવીમાં અને મોદીની સરકાર હોય કે બીજા બધા લોકો જે ભારતીય જનતા પાર્ટી લોકો એ પણ આવી જ વાત કર્યા કરતા હોય છે એટલે મુદ્દાહીન ચૂંટણી લડાણી છે અને ભારતીય જનતા પાર્ટી ધાર્યા કરતા ઓછી પણ બેઠકે પાછી સરકાર મેળવશે એવી અત્યારે ધારણા છે

ફેવરનું નહીં ફેવરનું જે છે એ તો તમારું છે જ પણ વિરોધ એટલે કે જેમ આપણે ક્ષત્રિય સમાજનું આંદોલન થયું તો જે લોકો મતના આળસુ છે અથવા તો મતને હવે દઈને વેડફવા જેવું માને છે કે ભાઈ મત દીધા કોઈ હારા નથી આપણે મત મતદેહ શું કરવું એ ક્યારે મત દેવા નીકળે જ્યારે આવો ક્ષત્રિય સમાજ જેવો ઇશ્યુ બને ત્યારે ત્યારે એને કહેવાય તાત્કાલિક જે ઉભો થનારો પ્રશ્ન છે ઇમિડિએટલી એને કોઈ એજન્ડા લાગુ ન પડે એને કોઈ મેનિફેસ્ટો લાગુ ન પડે છેલ્લો ઘર આનાનો એટલે અત્યારે જે ક્ષત્રિય સમાજ નત એ કોઈ મુદ્દો લોકસભાને લગતો નથી તમે સમજી લો પરસોત્તમભાઈ રૂપાલાના રાજકોટના ઉમેદવારનું કંઈક શબ્દમાં જીભાજોડી થઈ ગઈ ક્ષત્રિય સમાજ વિશે હવે એ ક્યાં ને આ ચૂંટણી ક્યાં ચૂંટણી લોકસભાની છે પરસોત્તમભાઈ અહીંયા લડે છે ગુજરાતની ચૂંટણી માની લો તમારો રોષ તો ગુજરાતની એક રાજકોટની બેઠક પૂરતો હોવો જોઈએ પણ આપણે ત્યાં પણ એટલું બધું માનસ હજી પરિપક્વ નથી એટલે પાડી દો પરસોત્તમભાઈને પાડી દો ભાજપને અનેકવિધ રીતે એટલે તમે જેમ કહો છો કે છવ્વીસે છવ્વીસ બેઠક પહેલા જે સી આર પાટીલે શું કીધું હતું કે અમે પાંચ લાખની લીડથી તમામે તમામ બેઠક આ ત્રીજી વખત જીતવાની વાત એની હતી બે વખત તો જીતી ગયા છે એ જીતવા પાછળનું એનું જે હતું માઇક્રો પ્લાનિંગ હતું એનું એમ કે બુથ લેવલના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના કમિટેડ વોટર્સ તો જે મતદાન ઓછું થયું તમે જે કીધું એ ઓછું થયું એ એ સૂચવે છે કે જે ક્ષત્રિય સમાજનો લાભ કોંગ્રેસ અથવા વિપક્ષ તમામે લેવો જોઈએ કે ઉરલી ઉરલીને એ લોકોને ઘરે જવું જોઈએ એને બુથ સુધી લઈ જવા જોઈએ ગમે તેમ કરીને મતદાન અપાવવું જોઈએ મતદાન કરાવી પછી એ જે કરવું જોઈએ એમાં કદાચિત એ ઊણા ઉતર્યા છે નંબર વન અને બીજું વિપક્ષો જોકે એમ કહે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના પોતાના જ અસંતુષ્ટ લોકો એટલા હતા કે એ લોકોએ પણ ઉમળી ઉલળકા ભેર ઉમળકા ભેર આ મતદાનમાં ભાગ નથી લીધો બલકે મૌન થઈ ગયા એટલે આમ જુઓ ને તોની રમત છે અને બધાય ભરે ઓલા કોથળામાં પાનસેરી જેવું છે અને લાગે ભાગે લોહીની ધાર અત્યારે ગમે માણસ છૂટ મોટે બોલી શકે એમ છે ને કારણ કે ઈવીએમ માં શું છે એ કોઈને ખબર તો છે નહીં એટલે કોંગ્રેસ એમ કે આ બધા મતદાનથી ઉરલી ઉરલીને અમારા થયા છે ભારતીય જનતા પાર્ટીને અસંતુષ્ટ હોય મતદાન કરવા નીકળ્યા જ નથી જ્યારે કે ભારતીય જનતા પાર્ટીના લોકોનો દાવો એવો છે કે અમારા જે કમિટેડ વોટર્સ છે એ જ આવ્યા જેટલા હાકલા પડકારા રોડ રસ્તા ઉપર થયા છે એ લોકોએ મતમાં કન્વર્ટ કરી શક્યા નથી હવે આ બેયના દાવા દર વખતની જેમ આ વખતે હોય છે એટલે આફ્ટર ઓલ તો સત્તાવાર વાત તો ચાર તારીખે બહાર પડે પણ અત્યારે ગુજરાતમાં જેટલા સટ્ટેબાજો છે અને જેટલા એજન્સીસ છે એ લોકોનું કહેવાનું એમ થાય છે કે છવ્વીસ માંથી કમસે કમ બે બેઠક ભારતીય જનતા પાર્ટીએ ગુમાવવી પડે બાકી ભરૂચમાં ભાઈ આપણે ચૈત્ર વસાવા કહ્યું કે ગેનીબેન ઠાકોર કહ્યું કે ગાજા હતા મેં ખરા મેં ભયંકર ગાજા હતા એમાં ના નહીં પણ કેટલાક પંડિતોથી માંડીને જે કોઈ નાના સિચ્યુએશનના જાણકાર છે એનું કહેવાનું એમ છે કે બહુમતી ઘટશે એટલે આછી પાતળી બહુમતી હતી પણ જીતી જશે ભારતીય જનતા પાર્ટી પણ જે બે ડેન્જર ઝોનમાં મગવામાં અહીંયા સૌરાષ્ટ્ર કચ્છમાં લાગે છે ત્રણ સીટ ડેન્જર ઝોનની માનવામાં આવે છે સુરેન્દ્રનગર કચ્છ અને જામનગર એમાં જામનગરનું જે છે એ વધુ પડતું ડેન્જર હોવાનું માનવામાં આવે છે એના અનેકવિધ કારણો એવું બની શકે સર આ જે ત્રણ બેઠક કીધી કદાચ ભાજપ જીતી જાય તો પણ ખૂબ ઓછી લીડથી ખૂબ ઓછી સરસાઈથી જીતે એવું બની શકે ત્રણ નહીં છવ્વીસમાંથી એક નવસારીની બેઠકમાં સી આર પાટીલ પોતે અને ગાંધીનગરની બેઠકો પત્ની અમિત શાહ ગૃહ મંત્રી પોતે આ બેને તમે વાત કરો અને એક ત્રીજું મનસુખ માંડવિયા જે પોરબંધનમાં લડ્યા છે ત્યાં પણ એક તરફી હોવાનું કહે છે ત્યાં પણ કોઈ કોંગ્રેસવાળા જુવાર કંઈ કરી શકીએ નહીં લલિત વસોયાને જે ગાજા મેઘ વેરસાર નહીં કારણ કે એની પાસે મિકેનિઝમ ઓછું હતું ને પૈસા એ ઓછા હતા એવું બાનું ઓન રેકોર્ડ છે પણ ત્યાં પણ એક તરફી જેવું મતદાન છે એટલે આ ત્રણ બેઠક તમને કહું એટલે એ જ ત્રણ ચાર પાંચ બેઠકને બાદ કરો તો પાંચ લાખની લીડની તો વાત ભૂલી જ જાઓ ભારતીય જનતા પાર્ટી દોઢ બે લાખ બે ત્રણ લાખ એવી રીતે જીતી શકશે ઇવન તો રાજકોટ જે સૌથી ચર્ચિત બેઠક રહી કે એનું શું થશે બધાને એમ હતું કે કોઈ કાળે અહીં તો ભૂકંપ જ સર્જાશે અને પરેશ ધાનાણી નતા લડવાના એ પણ એટલા માટે લડવા આવ્યા હતા કે અહીંયા ભારતીય જનતા પાર્ટીનું પરડું એમ કે સાવ નીચે વહી ગયું તળિયા ઝાટક અને એનો લાભ લેવા માટે આવ્યા હતા પણ અત્યારે તમને કહું છું કે જે સિચ્યુએશન પહેલા આપણે અનેક વખત ચર્ચા કરી હતી એ આજ સુધી આ બધી એજન્સીઓ હવે આપણે ત્યારની વાત જે વાત હતી આપણે લોકોની વાતો સાંભળીને જોઈને જે અનુભવવું એ કહેતા અત્યારે આ લોકો એને મોહર મારી રહ્યા છે એજન્સીઝવાળા સર્વે એજન્સીઝવાળા કે ભાત રાજકોટમાં પણ દોઢથી થી બે લાખથી વધુ મતથી પરસોત્તમભાઈ જીતી જશે રૂપાલા આવી વાત છે સર આપણે એક્ઝિટ પોલની વાત કરી રહ્યા છીએ તો બે હજાર બાવીસના વિધાનસભાના ઇલેક્શનની આપણે વાત કરી ત્યારે કદાચ એવું કહેવામાં આવી રહ્યું હતું કે એકસો થી એકસો બેઠક ભાજપને મળશે પરંતુ લોકોને એવું કહેવું હતું કે ભાઈ એક્ઝિટ પોલ ખોટા પડશે અને સોની અંદર રહી જશે પરંતુ ઉલટું થયું હતું એકસો બેઠક આવી હતી તો શું લાગે છે આ વખતના એક્ઝિટ પોલ પરથી જો એક્ઝિટ પોલ પણ દર વખત સાચા પડે જરૂરી નથી આફ્ટર ઓલ તો બધું એક જાતનો અટકળ હોય છે કારણ કે જો બધી જ અત્યારે જ ખબર પડી જતી હોત તો તો એના ઉપર કરોડો રૂપિયા ના સટ્ટો બીજી રીતે રમી ને કોઈક દાવે ન લઈ લે તો તો પછી બીજા કોઈને ચૂંટણી પંચ કરવાની ક્યાં જરૂર છે એક્ઝિટ પોલ એટલે શું છે તમારે વાદળ ઉપર જોઈને એમ નક્કી કરો વરસે તો વરસે પછી ન વરસે કાંઈ તમે કરી ન લ્યો પણ તમે વાદળ ઉપર જુઓ ઘેરાણું છે કાયદેસર મેઘાવી કલર થઈ ગયો છે અને લગભગ ઠંડી લહેરથી આવે છે ને હવે હમણાં તાટકી પડશે પણ એ પછી તો કુદરત આધીન છે એટલે એવી રીતે છે ભૂતકાળમાં પણ અનેક વખત એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે તો આપની જાણ ખાતર જ્યાં જ્યાં પણ જેમ કે ઉત્તર પ્રદેશ બાબતમાં તો અનેક વખત નેશનલ એજન્સીઓ ખોટી પડી હતી હેંસી બેઠકમાંથી અનેક લોકોએ એમ કીધું હતું આ વખતે પાસઠ મળશે આ વખતે તો એમ કે ચાલીસ મળશે કોંગ્રેસને પંદર મળશે ભારતીય જનતા પાર્ટીને ગયા વખતમાં એમ થયેલું કે સિત્તેરમાંથી આ વખતે અરે હેંસીમાંથી સિત્તેર જ મળશે દસક બેઠક કોંગ્રેસ જીતી જશે ઇવન તો અત્યારની આપણે જેની ચર્ચા કરીએ છીએ બે હજાર ચોવીસની ચૂંટણીની એમાં પણ હેંસીમાંથી પાંસઠ બેઠક જ ભારતીય જનતા પાર્ટીને મળશે એવું કે છે દસ બેઠક કોંગ્રેસ પાંચ મળશે એવી ઓવરઓલ બધી એજન્સીઓ કહી રહી છે પણ તમે જેમ કીધું તેમ ભારતીય જનતા પાર્ટીનું મેકેનિઝમ જે ગુજરાતમાં સાબિત થયું એને જે ભૂતકાળમાં તમે કહ્યું એમ એજન્સી કહ્યું એટલા બેઠક અને એ બધું ખોટું પડ્યું એમ તરે વખત આવું સંભાવના છે કારણ કે ભારતીય જનતા પાર્ટી કોર્પોરેટ કલ્ચરથી આ ચૂંટણીને મેનેજ કરે છે અને લડે છે બીજા બધા અટકળના ફાતીય કરે છે કે આ પરસોત્તમભાઈ નો રોષ છે ઠલવાય તો આપણે એમ કે જીતી જઈએ ભાજપ પાસે તો મિકેનિઝમ છે કે ધારો કે સમાજ નો ઇસ્યુ બન્યો હોય તો શું કરવું તમે હું બધા જાણીએ છીએ નરેન્દ્ર મોદી સરકાર અત્યારે અહીંયા બે ત્રણ વખત સભાઓ કરવા આવી એને જુઓ બાકી કોઈ ન ક્ષત્રિય સમાજ નો મુદ્દો કીધો ન પોતાના વિકાસનો કીધો ન એને કોઈ પોતાની આખી દસ વર્ષ આ ત્રણ વર્ષની ટર્મની હિસાબ આપ્યો એને સીધું ઓબીસી ઉપર લઈ ગયા કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં એવી વાતો છે કે ઓબીસીને જે સત્યાવીસ ટકા અનામત આપવામાં આવી છે એમાંથી આઠ પોઈન્ટ બે લેસ કરી અને એ માઇનોરિટીઝને એટલે કે પારસી શીખ અને મુસ્લિમ સમાજને આપવાની વાત છે ને એ આઠ પોઈન્ટ બેમાંથી પણ સૌથી મોટો હિસ્સો એટલે છ પોઈન્ટ બે એમ કે કે માઇનોરિટી એટલે મુસ્લિમ લોકોને આપવાની વાત છે આમ ઓબીસીને હાયર કરવા માટે થઈને આ મુદ્દો એણે અહીંયા પણ છેડ્યો બીજા બધા પ્રદેશોમાં છેડ્યો તમે બાકી થોડુંક ઘટતું હતું તો એણે પહેલાં પીઓ કે ઉપર ગયા પાકિસ્તાન ઉપર ગયા રામ મંદિર ઉપર ગયા હિન્દુ મુસ્લિમ ઉપર ગયા પછી વંશ પરંપરાગત જેમ કે કોંગ્રેસ જે છે એ જાતિગત જે જનગણના કરાવી અને વિખવાદ પેદા કરવા માગે છે એ મુદ્દો ન ચાલ્યો તો વારસાઈ ટેક્સ જે સેમ પિત્રોડા બોલ્યા હતા કે ભાઈ વારસાઈ ટેક્સ પરદેશમાં અમેરિકા સહિતમાં લેવામાં આવે છે કરોડાધિપતિ એક્સ્ટ્રા પૈસા લેવાના ગરીબ માટે થઈને તો સેમ પિત્રો એ કીધું કે જે કોંગ્રેસની સરકાર આવે તો હું તો ઈચ્છું કે વારસાઈ ટેક્સ લેવામાં આવે ટૂંકમાં મુદ્દા એના ફરતા રહ્યા દર વખત એ ફરતા એટલા માટે રહ્યા મેં તમને પહેલા કીધું તેમ આ મુદ્દા વગરની ચૂંટણી હતી અને જ્યારે જે આપણે કહીએ જે પાણીએ ચોખા ચડે એ પાણીએ ચડાવવાના છે એવી વાત કરવામાં આવી હતી એટલે મુદ્દા વગરની ચૂંટણી લડાની અને મુદ્દા ફરતા ગયા એટલે ગુજરાતમાંથી માંડીને બધામાં જે એક્ઝિટ પોલથી માંડીને એજન્સીઓ જે છે એ સાચી કોઈ પડી નથી થોડી થોડી એમાં વેરે એમાં વેરીએશન આવ્યું છે પણ આફ્ટર ઓલ તમને કહું તો આપણા સમાપન કરીએ એ સેન્સમાં કહું છું કે ભારતીય જનતા પાર્ટી બસો ને નેવું ને પંચાણુંની આળેગાળે અને ને ત્રણસો પાસઠની આળેગાળે આવે અને ભારતીય જનતા પાર્ટી હેટ્રિક તરફ જશે પણ એનું જે ચારસો વાળું છે અત્યારે આ લોકોને સર્વેથી માંડીને બધું એમ સૂચવે છે કે એ પૂરું નહીં થાય ખુબ ખુબ આભાર સર અમારી સાથે જોડાયા હતા તો આજે જગદીશ મહેતા સર કદાચ ગુજરાતના મીડિયામાં પહેલી વખત કોઈ એવા વ્યક્તિ છે કે દરેક ટેલિવિઝનની સ્ક્રીન પર દેખાના છે તેમનું જે વિશ્લેષક છે તેમનું વિશ્લેષણ છે તે તટસ્થ માનવામાં આવે છે જે રીતે તેમણે વાત કરી કદાચ ભાજપનો જે દાવો છે ચારસો પાર તે નહીં થઈ શકે પરંતુ ફરી એક વખત મોદી સરકાર છે હેટ્રિક મારવા જઈ રહી છે તો ત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર